સવાલ નંબર એક, વરસાદની સિઝનમાં બલ્બની ચારે બાજુ કીડા મચ્છર શા માટે ઘૂમ્યા કરે છે? જવાબ છે, કીડા આપણા ઘરની બહાર લાગેલા બલ્બની આર્ટિફિશિયલ પ્રકાશને ચંદ્રનો પ્રકાશ સમજી તેની તરફ આકર્ષિત થાય છે, કારણ કે કીડા હંમેશા ચંદ્રના પ્રકાશના સહારે પોતાનો સફર નક્કી કરે છે. સવાલ નંબર બે, અઠવાડિયાના 7 દિવસ કોના નામ પરથી રાખવામાં આવેલા છે? જવાબ છે, અઠવાડિયાના 7 દિવસ 9 ગ્રહોની સંખ્યાઓમાંથી શરૂઆતના 7 ગ્રહોના નામ પરથી રાખવામાં આવેલા છે. જેમ કે સૂર્ય મતલબ રવિવાર, ચંદ્ર ગ્રહના નામ પર સોમવાર, એવી જ રીતે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિના નામ રાખવામાં આવેલા છે. સવાલ નંબર 3, શું પાંડા ખાલી ચીનમાં જ જોવા મળે છે? જવાબ છે, નેશનલ ઝૂ મુજબ દુનિયામાં રહેનાર દરેક મોટા પાંડા ચીનના છે. દરેક ચીન પાંડા ચેગંદુ સિચુઆનની રાજધાનીમાં રહે છે. લાલ પાંડા નેપાળ, ભારત, ભૂતાનમાં પણ જોવા મળે છે. સવાલ નંબર 4, કઈ ભારતીય નોટ છે જેની ઉપર ગાંધીજીનો ફોટો નથી? જવાબ છે, ભારતીય 1 રૂપિયાની અમુક નોટ ઉપર ગાંધીજીનો ફોટો નથી. સવાલ નંબર 5, કઈ સ્ત્રીની આંખ સૌથી શક્તિશાળી છે? જવાબ છે, વેરોનિકા સેડર નામની સ્ત્રીની આંખ સૌથી શક્તિશાળી છે. તેની આંખોની શક્તિ સાધારણ વ્યક્તિની આંખો કરતાં 20 ગણું વધારે શક્તિશાળી છે. તે 1.5 કિલોમીટર દૂર ઊભેલી વ્યક્તિના ચહેરાને પણ આસાનીથી જોઈ શકે છે. સવાલ નંબર 6, જોધપુર શહેરને બ્લુ સિટી શા માટે કહેવામાં આવે છે? જવાબ છે, જોધપુર શહેર રેગિસ્તાનની વચ્ચે વસેલું છે. એક્સપર્ટનું કહેવું છે કે ગરમીથી બચવા માટે અહીંયા દરેક ઘરોમાં બ્લુ કલર લગાવવામાં આવે છે, એટલે આ શહેરને બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સવાલ નંબર 7, છોકરીઓના શર્ટમાં ખિસ્સો શા માટે નથી હોતો? જવાબ છે, જો છોકરીઓના શર્ટમાં ખિસ્સો હોત તો તે તેમાં કંઈ પણ નાખશે, જેનાથી તેની સુંદરતામાં કમી આવી જશે, એટલે છોકરીઓના શર્ટમાં ખિસ્સા નથી હોતા. સવાલ નંબર 8, દુનિયામાં દર વર્ષે કેટલા લોકો મધમાખીના કરડવાથી મૃત્યુ પામે છે? જવાબ છે, ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે લોકો સાપ કરતાં વધારે મધમાખીના કરડવાથી મૃત્યુ પામે છે. દર વર્ષે 62 લોકો મધમાખીના કરડવાથી મરી જાય છે. સવાલ નંબર 9, દુનિયામાં સૌથી પહેલા સેલ્ફી કોણે લીધી હતી? જવાબ છે, દુનિયાની સૌથી પહેલી સેલ્ફી 1839માં અમેરિકાના ફોટોગ્રાફર રોબર્ટ કોર્નિલિયસ નામના વ્યક્તિએ લીધી હતી, અને તે સમયે સેલ્ફી લેતા 3 મિનિટનો સમય લાગ્યો હતો. સવાલ નંબર 10, કુંવારી છોકરીને કરવાનું મન થાય ત્યારે તે કરીને શું કરીને સુખનો આનંદ પ્રાપ્ત કરી લે છે? જવાબ છે, આંગળી નાખીને.